वचनामृत गढडा प्रथमं दश स्वामिनारायणरे सवन्त अडार छोत्तेरणा माक्षरसोदीतेरस्नेदिवस श्रीमहाराशी गरडामध्ये दादाखाचरना दरबारमा विराजमानता અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદિ આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા બરાય બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલા જે અમે વેકટાંદ્રિ શેતુબંધ રામેશ્વર જતા હતા ત્યાં એક શિવકરામ નામે સાધુ હતો તે શ્રીમદ ભાગવતા દીક પુરાણને ભણ્યો હતો તે માર્ગમાં ચાલતા માંદો પડ્યો તેની પાસે રૂપિયા હજારની સોના મોરતે પણ ચાકરીનો કરનારો કોઈ નહીં માટે રોવા લાગ્યો પછી તેને અમે કહ્યું જે કાંઈ ચિંતા રાખશો માં તમારી ચાકરી અમે કરીશું પછી ગામને બહાર એ કેળાની ફૂલવાળી હતી તેમાં એક વડનો વૃક્ષ હતો તે વડના વૃક્ષને વિશે હજાર ભૂત રહેતા હતા પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નહીં અને અતિશય માંદો થયો તે ઉપર અમને અતિશય દયા આવી પછી તે ઠેકાણે અમે તે સાધુને કેળના પત્ર લાવીને હાથે ઊંચી પથારી કરી આપે અને તે સાધુને લોહી ખંડ પેટ બેસણું હતું તેને અમે ધોતા અને ચાકરી કરતા અને તે સાધુ પોતાને જેટલું જોઈએ તેટલું અમારી પાસે ખાંડ સાકર ઘી તે પોતાના રૂપિયા આપીને મંગાવતો તે અમો લાવીને રાંધી ખવડાવતા અને અમો વસ્તીમાં જઈને જમી આવતા અને કોઈક દિવસ તો અમને વસ્તીમાં ન મળતું નહીં જ્યારે અમારે ઉપવાસ થતો તો પણ કોઈ દિવસ તે સાધુએ અમને એમ કહ્યું નહીં જે આમ પાસે દ્રવ્ય છે તે આપણે બેને કાજે રસોઈ કરો અને તમે પણ આમ ભેળા જમો પછી એમ સેવા કરતે છકે તે સાધુ બે માસે કઈક સાજો થયો પછી સેતુ બંદર રામેશ્વરને માર્ગે ચાલ્યા ત્યારે તેનો ભાર માણેકતો તે અમારા પાસે ઉપડાવતો અને પોતે તો એક માળા લઈને ચાલતો અને દેહે પણ સાજો અને એક શેર ઘી જમીને પચાવે એવો સમર્થ થયો તો પણ ભાર અમારી પાસે ઉપડાવે અને પોતે અમથો ચાલે અને અમારી પ્રકૃતિ તો એવી હતી જે ભાર નામે તો એક રૂમાલ પણ રાખતા નહીં માટે તેને સાધુ જાણીને અમેનો મણ એકનો બાર ઉપાડી ચાલતા એવી રીતે તે સાધુની અમે ચાકરી કરીને સાજો કર્યો પણ તે સાધુએ અમને એક પૈસા બાર અન્ન આપ્યું નહીં પછી અમે તેને કૃતજ્ઞ જાણીને તેના સંગનો ત્યાગ કર્યો એવી રીતે જે મનુષ્ય કર્યા કૃતને ન જાણે તેને કૃતજ્ઞ જાણવો અને કોઈક મનુષ્ય કઈક પાપ કર્યું હોય કંઈક પાપ કર્યો અને તેણે તે પાપનું યથાશાસ્ત્ર પ્રાયચિત કર્યો અને વળી તેને તે પાપે યુક્ત જે કહે તેને પણ તે કૃતગ્નિ જેવો પાપે જાણવો ભગવાન સ્વામિનારાયણ જે કંઈ કરે અને કે એને સમજવું બહુ અઘરું છે હવે ચાકરી કરે છે એમને અન્ન મળતું નથી ત્યારે ઉપવાસ થાય છે એટલે એમની કોઈ પણ બાબત વાત હોય એ બહુ જ બુદ્ધિશાળી હોય તો સમજે નહીં સમજે નહીં અતિ એને જાણતો હોય તો જ એની વાતમાં સમજે નહીં તો આ વાત જ્યારે કરે છે એને વીસ વર્ષ પહેલાની કરે છે તો અહીં એ કામ શું પડ્યું એનું કામ પડ્યું એ નહીં ત્યારે સ્વામિનારાયણ ભગવાનનો પૂરો આશ્રિત ન હોય પૂર્વ ભગત ન હોય એના થકી આ શાસ્ત્રો પણ હા નુકસાન કરી નાખે હવે અહીંયા અલ્કો માણસાનો વિચાર લે કોઈ તો વસ્તીમાં જાય ને એમને અન્ન મળતું નથી અને અહીંયા એક ચાંગામાં બારટ હતા એને કોઠી પર હાથ મૂક્યો તો જીવ ત્યાં સુધી ખાજે અને એમણે સંકલ્પ કર્યો કે આ બ્રહ્માંડમાં મને ભજે એ અન્ન વસ્ત્રીને થાય ત્યારે અહીંયા દુખી થયેલા છે એટલે આમની કોઈ પણ બાબત હોય એ સીધી સમજી શકાતી નથી કોઈ નથી ત્યારે હજાર ભૂત ત્યાં રહેશે એટલા રહેતા હવે આમને આ ભગવાન સામેના અનંત કોટી બ્રહ્માંડમાં શું થાય એની ખબર પડે પણ આ સેવકરામ ની ખબર કેમ ન પડી એ આવો છે એમ એ તેને ખબર જ હોય શા માટે કર્યું શા માટે વીસ વર્ષ પછી એ વાત કરી એમણે એ કામની બહુ જ એમની કોઈ પણ ક્રિયા હોય એ મનુષ્યને કામની બહુ હોય ત્યારે આ જગત છે એ કર્યા ક્રતને જાણતું નથી એકાબીજું સામ સામું અત્યારે તમે એકબીજાનો ગમે એટલું છોકરી પણ આવી ખાધું હોય પીધું હોય સન્માન કર્યું હોય બધું કર્યું હોય પણ જો છેડા થયા તો માથાકૂટ નો ભાર નથી બે બે હા છોકરી નઠારી છે છોકરો નઠારો છે હગા છે આટલું બધું પાંચ લાખ નું ઉલાડ્યા પછી હારું તો કોઈ કહેતું જ નથી એ ભગવાન લાવશે ત્યારે એક ગામમાં એક પટેલ હતા તે પરદેશના પૈસા તેને લગન કર્યું છોકરીનું બહુ મોટું પકવાનો બહુ બનાવ્યા કોઠણી બહુ અને લખ્યું ચાંદલો લેવાનો નથી એમને શું મનમાં હતું કે આ ખાશે પીશે બધું પચી જાતનું ખાશે અને પછી મને મળવા આવશે ઓહો પટેલ તમે શું લગ્ન કર્યું એ ગોખીને બેઠેલા એ ખુશી નાખીને બેઠેલા ઘરમાં પહેલા તો ખાઈ ખાઈ જતા પાંચ સાત હજાર માણસ કોઈ કહેવાય નહીં તારે કે કોઈને ખવડાવવા જેવું જ નથી હવે નહીં એ સેવક રામે ભગવાને આ કર્યું એ જાણ્યું નહીં કે આટલી ચાકરી મારી કરી હવે એને લોહી ખંડ પેટ બેસણું એટલે લોહી પડે છે એને એ ભગવાન ધોવે છે એને રાંધી ખવડાવે છે એ લઈ આવે છે ત્યારે આ જગત એટલું બધું કૃતજ્ઞિ છે હામ હામુ એટલે કોઈ હારું ન મળે બધા એને શીરો કહા લાપસી રૂપિયા લીધા પછી જ બધા બાજે છે એક બે ભાઈઓ હોય પણ બાજા વગર નાય ન રે એક કૃતજ્ઞ ના એક બે ભાઈ હા મા કે તું મને ઓળખે છે પેલો કે તું મને ઓળખે છે કહો નથી ભેગા બેઠા કોઈ દાડો પણ કૃતજ્ઞ ત્યારે ભગવાને એટલા માટે વાત કરી એક બીજી વાત એમાં સમજી લઈએ કે ભગવાને પોતે કહ્યું છે કે મારા સત્સંગી છે એને સુખી રાખીશ તો એ વિષયમાં આપણે ભગવાનને પૂરા સાચવા એક એ બને જેમ ભેંસ રાખે છે તો દૂધ ખાય દહીં ખાય છાશ ખાય ઘી ખાય તો સાંચવે છે બહુ એમ ભગવાન સ્વામિનારાયણને સાચવા બહુ એનું ઘણું મોટું કૃત્ય એને તો એટલું બધું છે કે તમે એમના આશ્રિત તો સમય સુધી હરખો ચાલ્યો જાય ભલ ભલાને વચમાં કઈ નું કઈ થઈ જાય પણ તમને એમણે કીધું છે કે જન્મથી દેહના અંશ સુધી તમને સમય સારો જશે હવળા કર્મ ઢાંકશે હવળા બાલ લાવશે તમને તમારું કર્મ આવડું છે તે તમને નડવા નહીં દઉં અને સારું કર્મ કરવાનું તમને બતાવું છું તમને આ મારો મારો બજાડીને ખલાસ કરે છે તમને થવા નહીં દઉં બતજ્ઞ બધા અત્યારે કોર્ટમાં બેઠા ન્યાયમાં ખાતા અને કૃતજ્ઞી હોય એમાં કેમ એમાં શું લખવાનું હું મારી બોલે બોલેશ એટલે પેલો કે કઈ નહીં તારે કઈ લખવું નથી પોણા ભાગના હરિભગત પણ લખતા નથી કોઈ અને પેલો કતજ્ઞ હોય એક હરિભગત અહીં આવેલું તે મને કહેશે અહીં બેઠકમાં થોડીક મારે પૈસાની સેવા કરવાની કરવી છે સારું ભાઈ તારી મે મારો હગો છે તે બાર લાખ ગાલી ગયો છે આપ્યા પછી એ મળવાનું જ નથી બધા આમ નમરાડ્યો પાડે છે ભગત હોય તોય પેલો કૃતજ્ઞ ભટકાણ તો ધ્યાન રાખવાનું અને આપણે કૃતજ્ઞ થવું નહીં કોક આપણને જમાડ્યા હોય તેને જમાડી દેવાના કોકનું પાણી પીધું હોય તો આપણે પી દેવાનું વ્યવહાર સારો રહે કાયમ ખીલે એટલે કૃતજ્ઞ એનું દ્રષ્ટાંત છે એ ભગવાને આપ્યું છે આમ તો હોળે હોળ આના કૃતજ્ઞ અભ્યાસ કરો તો નીકળે બહુ જ નરદમ કૃતજ્ઞ આમ હામ એક બીજી પાછી શ્રીજી મારે વાત કરી એ પણ એમણે જોઈ હવે શરીરમાર ના વખતમાં નર્દમ પાપીઓ ભગવાન મોટા ભાગના ચો લલાપી જુગારી હિંસ કર કરનારાઓ એવા બધા આવ્યા એની પાસે શરણે એક બીજી પાછી મારે વાત કરી એ પણ એમણે જોઈ હવે શરીરમાર વખતમાં નરદમ નર્દમ પાપીઓ ભગવાન શરણે આવેલા મોટા ભાગના ચો લલાપી એક બીજી શરીરમારે વાત કરી એ પણ એમણે જોઈ હવે શરીરમાર વખતમાં નર્દમ પાપીઓ ભગવાને શરણે આવેલા મોટા ભાગના ચો લલાપી માંસારીચારી જુગારી એક બીજી પાછી શરીર મારે વાત કરી એ પણ એમણે જોઈ હવે શરીરમાં વખતમાં વખત માં નર્દમ પાપીઓ ભગવાન આવેલા મોટા ભાગના ચો લલાપી માં એની પાસે શરણે બહુ જ આવ્યા હવે એને એને એ પાપે કહેવા એ તો ખરાબ કર્મ ફરી ગયો હવે તેને ક્રિયા ફરી ગયા હવે શું છે એને એવો ને એવો કે તે કૃતજ્ઞ છે આના કૃતજ્ઞ એટલે આને શું ફેરફાર તો જાણતો નથી એ પણ કૃતજ્ઞ જ છે શું એણે કર્યું કે આ તો ફરી ગયો છે ને હવે એનો એ માન્યો તો એને એક સરદાર ગામ છે એમાં રામાનંદ સ્વામી બહુ જ હતા એમાં બોદોક અને ઘાસી હતો રામાનંદ સ્વામીનો શિષ્ય થયો પણ રામાનંદ સ્વામી વૈદુ જાણતા હતા એટલે કોઈને મીઠું આપે કોઈને કંઈ આપે કોઈને કંઈ આપે એ શરીર જોઈને આપતા હતા એ બોદાએ જોયું કે આવું આપે ને મટી જાય છે આ આપે મટી જાય છે એટલે બોદો પછી એ થોડી કમાણી જીવન નિર્વાહ કરવા માટે આ શીખ્યો પણ આને શરીર જોતા નહોતો આવડતું શરીર જોઈને જે દવા આપવી એ નહોતી આવડતી એટલે જેને આપે એને અવળું થાય એટલે બોદાને રામાનંદ સ્વામીનો અવગુણ આવ્યો કે મેં કર્યું એમ થતું નથી રામાનંદ સ્વામીનું માકો બોલે જો એ કૃતજ્ઞ થયો માની સભામાં આવ્યો એ પણ કહે મહારાજને તું રામાનંદ સ્વામીનો બોલ્યો છો એટલે અમારી સભામાં તારે આવવું નહીં તું કૃતજ્ઞ છે એને તારે સારા સંસ્કાર આપે એ ત્યાં બધાએ ખરાબ કર્યા અને એનું તો વાંકો બોલસ ત્યારે બોદાએ નક્કી કરેલું કે આ સામી વગર આ મારા જીવનું કલ્યાણ એવું નથી એને જોઈ જોયું સમાધિ જોઈ બધો પ્રતાપ જોયો કે તમે જેમ કે તેમ કરો પણ મારું તમે રૂડું કરો સારું ભગવાન એક કોઠા પર બેઠા હતા એને કોઈ બોદા ક્યાં પાછળ ભાગોળે જા અને તું લુગણા કાઢીને નગ્ન થા અને આખા ગામમાં ફરી અને મારી પાસે આવ તો તને રાખું આ બને છે કોઈ નથી આખા ગામમાં ફરવા ત્યારે ભગવાન સ્વામિનારાયણને કે તમે કેવ તેમ કરો પણ મારું તમે રૂડુ કરો એ બોધો ત્યાં ગયો લુગડા કાઢી નાખ્યા બધા જ પણ ભગવાને શું કર્યું એને લુગડા વગરનો કોઈ દેખે નહીં લુગડા પહેલો દેખે અને આણે કાઢેલા લુગડા એ ગામમાં ફરીને આવ્યો અને શનિમાર પાસે બેઠો તારે કલ્યાણ કર્યું પણ એક કૃતજ્ઞ માથી મટી ગયો એવા તો હજારો દાખલા છે પણ એક સ્વામિનારાયણની વાત આપણે પકડી રાખીએ પૂરી તો ચૌદાની બચતી જઈએ ઓછા નહીં અને આપણે સુખેથી ઘરમાં ખાઈએ પીએ ભગવાનને થાળ કરીએ પણ આ જતુર રહે છે કૃતજ્ઞમાં જે કઈ ન કરે તે લઈ જાય છે જાય દોડે દાડે એ છે જેણે કાંઈ કર્યું તમારું નથી એને તમે ધરવી દો અને પછી બૂમો પાડો પૂરી એટલે ભગવાન સ્વામિનારાયણે જે કૃતજ્ઞનું દ્રષ્ટાંત આપ્યું એ સેવકરામ છે સેવકરામ જેવો તમને મળે જેનું તમે કંઈ કરો અને કંઈ એ તમારું કરે નહીં એટલા માટે સેવકરામને લાવવાનું સેવક રામ જેવો તમારે જોઈ તમે કોઈને ખવડાવો અને એ તમને કોઈ દાડો ખવડાવે નહીં તો આ સેવકરામને યાદ કરી દેવો તો એમાંથી બસ છો તમે બહુ બચાવ આ ધ્યાનમાં રાખો તો એટલા માટે ભગવાને પોતાનો અનુભવ કયો અને આ ગમે તે વાંચે તો કામનું પણ નથી હવે એ એમ પાછા કે કે વસ્તીમાં અમને અન્ન મળતું નહીં ત્યારે અમારે ઉપવાસ થતો એટલે ખાવાનું મળતું નહીં ત્યારે અનંત કોટી જે બ્રહ્માંડના પતિ જે આ બોલે છે અને એ પુરુષોત્તમ હોય તો જ એ ચાકરી કરે નહીં તો આની તો કોઈ ના કરે અત્યારે કોઈને ડોહો માંદો હોય ને ચાકરી કરવાની હોય અને કોઈ તો કે તમારી છે પેલો એ મારું લખી આપો પછી એડું તમને કહો પેલો તો અડે જ નહીં મહીમય તો આ મોડો મરશે એમ માનીને ગળું દબાવી એક બાવા પા પૈસા હતા ઘણા એનો ચેલો પ્રથક નહીં એ ત્યાં રહ્યો પછી આ મરશે નહીં ને પૈસા છૂટા થશે નહીં એને જેને ગુરુ કરેલા પણ ગુરુ એવા ને ચેલો એવો તેણે નારા પૈસા ભેગા કરેલા આ આની પેટ ચેલાએ શું કર્યો એક મોટો ખાડો ખોદ્યો ખોદીને રાત્રે એના ગુરુને મારી કોદાળી અહીંયા કોશ મારી ફોડી નાખ્યો માથું અને દાટી દીધો દાટીને ઉપર પથરા નાખી દીધા હવારે બધા એના ચેલા આવ્યા કે ગુરુ ક્યાં ગયા ગુરુને વોચી તો વિચાર થયો એટલે હરદ્વાર ગયા છે હરદ્વાર ગયા પછી બધાને એમ પડ્યો એ એમ તો ગુરુ જાય નહીં હરદ્વાર ગમે તે કંઈક છે પછી પોલીસ ખાતામાં ગયું તપાસ કર્યો અને માર્યો ત્યારે ત્યાંથી નીકળ્યો એટલા ક્રતજ્ઞ છે એટલા ભગવાન દ્રષ્ટાંત આપે છે તમે જેનું કરો અને કાંઈ ન કરે તો તમે આ સેવકરામ ને યાદ કરજો એટલે નમૂનારૂપ છે કૃતજ્ઞ કેવો હોય તો કે આ સેવકરામ ભગવાન કેવા હોય કે આવા હોય ચા કરે ત્યારે ભગવાન સ્વામિનારાયણને આપણને બીજી રીતે સમજીએ તો એને અન્ન વસ્ત્ર આપણે આપ્યું છે તેને ધરાવીને જ ખાવું એ બીજું એમાંથી નીકળે એક હરીબત હતા બહુ વ્યવહાર સારા હતા અને એક તેના છોકરાનું લગ્ન હતું અને વ્યવહાર બધો એનો કરતા એટલે એ હરિભગતાને લીધા જાનમાં ગયા પરાણે મોઢામાં લાડવા ખવડાવ્યા પછી બધાથી હા લેવા એવું રહ્યું નહીં પછી ત્યાં ગામમાં વૈદ રહેતા હતા પણ મૂળ વૈદ બહાર ને એનો બીજો કોઈ અજાણો માણસ હશે ત્યાં દવા લેવા ગયા એ દવામાં ઝેરના પડીકા આપ્યા પેલું કડું ને કરિયાતું ને એવું છે એને બદલે આ ઝેરના પડીકા આપ્યા ચાલ લાવ્યા તે ચારે ખાધા પણ આણે જે ખાધું તે ભગવાન સ્વામિનારાયણના નામ લઈને ખાધું સ્વામિનારાયણ 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 કરીને ખાધું હવે એક મર્યો બીજો મર્યો ત્રીજો મર્યો અને આ ભગત બધું જોવે છે જેને લે ચડી ભગવાન સ્વામિનારાયણ દર્શન એ ભગત તારું પણ આવી રહ્યું હતું જોડે પણ હું તને જીવતો રાખું છું તે ત્રણ મર્યા અને ભગત રહ્યો એની કથા ભક્ત ચિંતામણીમાં છે એટલે આપણે પણ ભગવાનના કરેલા કૃત્યથી બચવું હોય તો એને ધરાવીને જ ખાવ એ બીજો વિષય આમાંથી નીકળે તમે એને ધરાવીને ખાવ ઘરમાંથી કોઈ દાડો અન્ન વસ્ત્ર કાયમ યાદ રાખવા જેવી છે ઘણી ઊંચી છે આનો અભ્યાસ કરવો પડે બહુ જ જેનું તમે કંઈ કરો અને એ તમારું કાંઈ ન કરે તો આ સેવક રામને તમે યાદ કરશો એટલે તતત તમને યાદ આવશે માટે આમાં આ આ વાત અલૌકિક છે ભગવાને અનુભવેલી છે અને આ તમે કરશો એટલે કૃતજ્ઞોથી બહુ બચશો સંપત્તિ પણ બહુ બચી જશે આપણી કહેવત છે કે ગાયને દોઈને કૂતરાને પાય એટલે જો આને ધ્યાનમાં રાખશો તો વ્યવહાર પૂરો સારો રહેશે અને તમને સંતોષ રહેશે નહીં ત્યારે અસંતોષ બહુ આનો લઈ ગયો એટલે અત્યારે જેમ તમે કોઈને પચીસ રૂપિયા આપો વાપરવા તો એનો આનંદ થાય પણ ગુંજુ કાપીને લઈ જાય એટલે કૃતજ્ઞિઓ લઈ જાય બહુ તારે બધા લમણે આદેશ બધા આવું નહોતું ધાર્યું આવો નીકળશે નહીં આ સેવકરામને જોવો તો ને એ નમૂનો છે દીવાદાંડી રૂપ આમાં ક્રતજ્ઞિમાં એ મુખ્ય છે ક્રતજ્ઞિમાં એટલે ભગવાને આપણને સેવકરામ દેખાડ્યો ત્યારે આ ગરડા પ્રથમ પ્રકરણનું દસમું વતનામ્ર છે એને લગતું બ્રહ્માનંદજી કીર્તન બનાવ્યું पशुतणि पंक्ति मेलावी देह मनुष्य निधि दीजी दी अनन्त काड रड़वड़ तो जोइने करुणा अतिशे के दीजी पशुतणि पंक्ति मेलावी देह मनुष्यनि दी, दी जी अनन्त तो रडवडतो करुणा अतिशयि दीजी जड़ो नहीं जठरा अग्निमा राखो जी जठ राख्यो ताप राक्षापनिवाी जी ते हरि ने तूल पामर ते हरि ने तूल पामर दिख दिख समजन तारी जी पशुतणि पङ्क्ति लि देह मनुष्यनि दी दीजी जीवाड़ो ते जीवे अन्नज जेने दी जी जिवाडियो ते जीवे अन्न जड जने दीधु ત્યાં તારી રક્ષા કીધી તારી રક્ષા કીધી તેનું ભજન ન પશુ તણી પંક્તિ મેલાવી દેહ મનુષ્ય નિ સમજુ अर्थे सिखमण कहिते जी अर्थे कही ने अर्थे सिखामण कहितीने जी ब्रह्मानन्द कहे निशदिन समरो ब्रह्मानंद कहे निषदिन समरो श्वासो श्वास हरी ने जी पशुतणी पंक्ति में लावी देह मनुष्य निधि दीजी दी पशुतणी पंक्ति में लावी देह मनुष्य निधि दीजी दी जी रीते गढ प्रथम प्रकरण दशमू वचनाम्रत सहजानन स्वामी महाराजनि जय